નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 સાયન્સ ગણિત વિષયનું બેઝિક લર્નિંગ શીખીશું. હવે એની શરૂઆત આપણે આમ જોઈએ તો નીચલા ધોરણથી કરતા આવીએ. આમ તો તમને 20-23 સૂત્રો, અવયવ સૂત્રો એ બધા આવડતા જ હોય, છતાં પણ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેવલે આ સૂત્રો અગત્યના રહેશે, તો ધ્યાન આપવું. આપણે સમજીએ સૌથી પહેલા વિસ્તરણ. વિસ્તરણ કોણ કહેવાય? વિસ્તરણ એટલે વિસ્તરવું એવો અર્થ કરી શકાય. વિસ્તરણ ની વ્યાખ્યા આપવા જઈએ તો વિસ્તરણ એટલે ગુણનફળ મેળવવું. હું મારી ભાષામાં કહીશ કે વિસ્તરણ એટલે ગુણાકાર કરવો. વિસ્તરણની ઉલટી ક્રિયા એટલે અવયવીકરણ. અવયવીકરણ વિસ્તરણ સમજ્યા પછી આપણે અવયવીકરણનો મુદ્દો સમજીશું. સૌથી પહેલા વિસ્તરણ વ્યાખ્યા જોઈશું. વિસ્તરણ વિસ્તરણ એટલે ગુણનફળ મેળવવું. વિસ્તરણ એટલે ગુણનફળ મેળવવું. ટૂંકમાં ગુણાકાર કરવો. ગુણાકાર કરવાની ક્રિયાને આપણે શું કહીશું? વિસ્તરણ. ગુણાકાર કરવાની ક્રિયાને વિસ્તરણ કહેવાય. હવે જુદા જુદા વિસ્તરણ સૂત્રો જોઈશું જે આપણે ધોરણ 10મો અભ્યાસ કરી ચૂક્યા છીએ, એનું પુનરાવર્તન કરી લઈએ. વિસ્તરણ સૂત્રો એને નિત્ય સંપણ કહે છે. પહેલું સૂત્ર એ પ્લસ બી એનો મલ્ટીપલ સી પ્લસ ડી જોડે કરવામાં આવે તો પહેલા કૌંસમાં બે પદ, બીજા કૌંસમાં બે પદ, અલગ અલગ પદો હોય, બે તો ચાર પદ મળે. એનો ગુણાકાર સી જોડે એ સી, એનો ગુણાકાર ડી જોડે વત્તા એ ડી, વત્તા બી નો ગુણાકાર વત્તા ડી જોડે વત્તા BC, B નો ગુણાકાર D જોડે વત્તા BD. નંબર 2 A પ્લસ B નો હોલ સ્ક્વેર. આ સૂત્ર આપણા બધાને આવડતું હોય, A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર. ત્રીજું a માઇનસ b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. હવે આપણે જોઈ શકીએ કે જે ડાબી બાજુ પદ આપેલું છે બીજા નંબર અને ત્રીજા નંબરમાં કૌંસમાં કેટલા પદ છે?
तो बे, तो आने आपने कहीशु द्विपदीनो वर्ग, द्विपदीनो वर्ग कहीशु। चौथा नंबर में a माइनस b, a प्लस b बराबर a स्क्वायर माइनस b स्क्वायर। नंबर पांच, पांचवा नंबर में a प्लस b प्लस c एनो होल स्क्वायर। आनु सूत्र शू थाय तो आपणे जोईए के कंस नी अंदर केटला पद छे, त्रण। तो सूत्र नंबर बे ऊपर दिया सूत्र पांच बने छे, a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर प्लस 2ab प्लस 2bc प्लस 2cd। अब आपणे જોઈ શકે કે ડાબી બાજુ કૌંસમાં ત્રણ પદ આપેલા છે એટલા માટે આને કહીશું ત્રિપદીનો વર્ગ, ત્રિપદીનો વર્ગ। નંબર 6, હવે a પ્લસ b a स्क्वायर माइनस ए बी प्लस बी स्क्वायर। पहला कौश में फक्त बे ज पद, बीजा कौश में त्रण पद, एनु सूत्र थशे ए घन प्लस बी घन। नंबर 7, पहला कौश नी अंदर ए माइनस बी, बीजा कौश में ए स्क्वायर प्लस ए बी प्लस बी स्क्वायर इज इक्वल टू। छठा नंबर ना सूत्र ऊपर थी सातमा नंबर नो सूत्र नो जवाब शू आई शके विचार, ए गन माइनस बी गन। नंबर 8, a प्लस b नो होल घन, आमो तमे જોઈ શકો છો ડાબી બાજુ જે પદ આપેલા છે કૌંસની અંદર એમો બે પદ છે અને એનો ત્રણ ઘાત છે, તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab કૌંસમાં a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ a ઘન प्लस बी गन प्लस थ्री, थ्री ए बी नो गुणाकार ए जोड़े, थ्री ए स्क्वायर बी, थ्री ए बी नो गुणाकार प्लस बी जोड़े, थ्री ए बी स्क्वायर। आन आपड़ा ए ना उत्तरता घातना क्रम में लखो ए गन वत्ता थ्री ए स्क्वायर बी प्लस थ्री ए बी स्क्वायर प्लस बी घन बी क्यूब। एज रीते जो नंबर 9 पर जोइए तो ए माइनस बी नो होल घन हो तो सूत्र शू थाय, ए घन माइनस बी घन माइनस थ्री ए बी कौंस मो ए माइनस बी। हजू आनु सादु रूप आपीए विस्तरण करिए, ए घन माइनस बी घन माइनस थ्री ए स्क्वायर बी माइनस माइनस शू थशे प्लस थ्री ए बी नो गुणाकार बी जोड़ी एटले माइनस माइनस प्लस थे तो थ्री ए बी स्क्वायर। हवे आने चल ए ना उतरता घातना क्रम में लखतो आपणने मळशे a क्यूब माइनस 3a स्क्वायर b प्लस 3ab स्क्वायर माइनस b क्यूब। હવે આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુએ જે પદ આપેલો છે એની અંદર કૌંસની અંદર આપણા બે પદ છે અને બાર એનો ત્રણ ઘાત આપેલો છે, તો આને કહીશું દ્વિપદીનો ઘન।
कहीशु द्विपदी नो। हवे नंबर 10 ऊपर जोईए तो ए सूत्र तमे धोरण 9 नी अंदर अभ्यास करी चुकेला छो। a प्लस b प्लस c पहला કૌંસમાં બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ ab માઈનસ bc માઈનસ ca ઇઝ ઇક્વલ ટુ શું થાય a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઈનસ 3abc। ओके आ सूत्रों तमारे नोटबुक ना प्रथम पाने लखवाना रहेशे। वेकेशन दरमियान एक वक्त आ सूत्रों जोई लेवा। आना पछीनो टॉपिक आपणो अवयवीकरणनो रहेशे। अवयवीकरण एटले विस्तरणनी उल्टी क्रिया। अवयवीकरण એટલે વિસ્તરણની ઉલટી ક્રિયા થશે બરોબર જે હવે પછીના વિડિયોમાં આપણે જોઈશું ઓકે।